दर्शक मित्रों हूँ छू गौतम श्रीवाड़ी बीटीवी ना चूंटणी लक्ष्य कार्यक्रम जनमत एक्सप्रेस में आपनु हार्दिक स्वागत छे। आजे आपणे अमदावाद जिल्लानी जे ग्राम्य विस्तारनी बैठको जे छे तेनो चितार मेळवीशुं। जो के अमदावाद ग्राम्य विस्तारनी वात करीए तो धोळका धंधुका अने दसकोई त्रण बैठको उपर आपणे जईशुं। त्यांना मतदारो शुं कही रह्या छे तेनो चितार मेळवीशुं अने मतदारोनी शुं इच्छा छे, पुनरावर्तन के परिवर्तन शुं झंकी रह्या छे ते अंतर्गत ताळो मेळवीशुं। बीटीवीની જનમત એક્સપ્રેસ સૌરાષ્ટ્ર બાદ આજે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચી છે। સૌથી પહેલા અમારી ટીમ ધોળકા વિધાનસભા વિસ્તારના બધરડા ગામ ખાતે પહોંચી, જ્યાં કેટલાક ગ્રામજનો સાથે ચૂંટણી મુદ્દે ચર્ચા કરવાનો મોકો મળ્યો। જનમત એક્સપ્રેસ ધોળકા તાલુકાના ગામડામાં ફરી રહી છે, ગ્રામ્ય વિસ્તારનો માહોલ છે, લોકો પણ અહીંયા ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરીશું। કાકા, ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે, ઉમેદવારો પણ જાહેર થઈ ચૂક્યા છે, શું ઈચ્છો છો આ વખતે, પરિવર્તન કે પુનરાવર્તન? ના, અમે તો પુનરાવર્તન જ જોઈએ છે, ભાજપ સરકાર જ જોઈએ છે। કેમ ભાજપ સરકાર? ભાઈ, ભાજપે અમારો ઘણો કામ કર્યા છે અને ઘણો વિકાસ કર્યો છે, એટલે ભાજપ સરકાર જ જોઈએ છે। બીજી કોઈ સરકાર ચાલે નહીં તે પ્રકારની વાત સ્થાનિકો કરી રહ્યા છે, શું ઈચ્છી રહ્યા છો કે એવું શું ગમી ગયું કે જેના કારણે બીજી સરકારને તમે જાકારો આપી રહ્યા છો અને વર્તમાન સરકાર છે તેને અસરકારક ગણી રહ્યા છો? એટલે અમારે તો શું છે કે ગામમાં વિકાસ સારો થયો છે, ભાજપની સરકાર છે, ચુડાસમાં પાંચ છો અત્યારની ટર્મ સુધી રહ્યા તેમણે બી વિકાસ સારો કર્યો, અત્યારે કીટસી ડાભી છે તો અમે એમની ઉપર આશા રાખીએ છીએ કે એ વિકાસ સારો કરે અને અમે એમનો વોટ આપવાનો છે બીજેપીનો। દાદા, અનેક સરકારો આપે તો જોઈ હશે, અનેક તડકા છાયા પણ જોયા હશે, તમને શું લાગે છે પહેલા સરકાર હતી અત્યારે સરકાર છે, કેન્દ્રમાં પણ ભાજપ છે રાજ્યમાં પણ ભાજપ છે, શું ઈચ્છી રહ્યા છો, શું જોઈ રહ્યા છો? ડબલ એન્જિન ની વાત કરી રહ્યા છે, શું સાચે ડબલ એન્જિન લાગી રહ્યું છે કે શું છે? ભાજપ વાળા તો અમારે બહુ સારા, સારામાં સારા ઘણા કામ કરી નાખ્યા। કોંગ્રેસ વાળા હતા તેજી કોઈ પોલીસમેન નતો લીધો, એક જ લીધો હતો, અને આ ભાજપ વાળા હો લીધા। આ જે યુવાનો પણ છે તેમને પણ પૂછીએ તેમના મતે શું છે, શું માનો છો, આપ તો યંગ છો, કેવી સરકાર ઈચ્છી રહ્યા છો, ડેવલપમેન્ટ જોઈએ છે કે શું જોઈએ છે? ડેવલપમેન્ટ જોઈએ છે, ભાજપની સરકાર છે તો બધો વિકાસ થયો છે, સારો એવો ગામમાં ફૂલ વિકાસ થયો છે। તો યુવાનો પણ અત્યારે હાલ જે વર્તમાન સરકાર છે તેની રાહ પકડી રહ્યા છે, તે પ્રકારની વાત પણ કરી રહ્યા છે। જનમત એક્સપ્રેસ જ્યારે ધોળકા તરફ આગળ વધી રહી હતી કે રસ્તામાં કેટલાક યુવાનો અને મહિલાઓ મળી ગઈ, જેથી અમે તેમને રોકાવ્યા અને આ ચૂંટણીમાં કયા મુદ્દા આધારિત તેઓ મતદાન કરશે તે જાણવાની કોશિશ કરી। જનમત યાત્રા અંતર્ગત ગુજરાતના અમદાવાદ જિલ્લાના જે ગામો છે તે ફરી રહ્યા છીએ, ત્યાંનો જનમત શું છે તે મેળવવા માટે પહોંચ્યા છીએ, લોકો પણ છે તેમની સાથે વાત કરીશું કે તેમનો જનમત કોને છે, કોને જનાધાર આપવાની વાત કરી રહ્યા છે યુવાનો છે, પેલા યુવાનો સાથે વાત કરીશું। ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેરાત થઈ ચૂકી છે, ઉમેદવારો પણ જાહેરાત થઈ ચૂક્યા છે, શું માનો છો આ વખતે કેવી સરકાર જોઈ રહ્યા છો? આ વખતે કોંગ્રેસની સરકાર જોઈ રહ્યા છીએ, કોંગ્રેસની સરકાર હતી ત્યારે પેપર નતા ફૂટતા, અત્યારે ભાજપની સરકાર છે ત્યારે ભ્રષ્ટાચારની સરકાર છે, પંદર પંદર પેપરો ફૂટે છે, મોરબી જેવા પુલ તૂટે છે, આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે, કેવી સરકાર જોઈ રહ્યા છો આ વખતે? અમારે તો એક ઈમાનદાર સરકાર જોઈએ, જે હોદ્દેદાર જીગ્નેશભાઈ મેવાણી કોંગ્રેસમાં દેખાઈ આવે છે, એમના માટે અમે બધા કોંગ્રેસમાં જોડાશું અને અમારા ધોળકા સીટ ઉપર અશ્વિનભાઈને જીતાડવાની કોશિશ કરશું કોંગ્રેસમાં। અશ્વિનભાઈ ગઈ વખતે હાર્યા હતા, હવે ફરી આ એમને ચીટિંગ થઈ ગયું એમની જોડે, એ તો કેસ બી જીતી ગયા ને, તમને એ બી ખબર હશે, ભાજપની જેટલી એ છે એ બધી ખબર પડે ને પછી। લોકો પણ છે, મહિલા મતદારો પણ છે, તેમની સાથે વાત કરીશું, કેવી સરકાર જોઈ રહ્યા છો આ વખતે, કેવી સરકાર જોઈ રહ્યા છો કે જે તમારા સુધી પહોંચે, તમારી વાત ન સાંભળે? અમારે તો કોંગ્રેસ આવી જોઈએ। કેમ કે કોણ કે કેવી એટલે કેવા કામો કોંગ્રેસના કર્યા છે જેનાથી તમે પ્રભાવિત થયા? મોંઘવારી હોવી જોઈએ, અન્ય લોકો પણ છે તેમની સાથે વાત કરીશું, કેવી સરકાર જોઈ રહ્યા છો કે જેથી કરીને તમે આગળ આવી શકો, તમારું ડેવલપમેન્ટ થઈ શકે, શું માનો છો? અમે તો એવી સરકાર જોઈએ છીએ કે અમારી મોંઘવારી ઘટાડી જોઈએ, ગેસ ના બાદ કે 1100 થઈ ગયા, અત્યારે લોકો ખેતર ની અંદર કામ કરતા હોય છે, એ લોકોને 150 રૂપિયા આવક હોય તો એ લોકો મહિને કેમ નહીં એમને ગેસ નો બાટલો સગા, એટલે અમારે તો ભાજપ તો જોતી જ નથી, કોંગ્રેસ જોઈએ છીએ। ત્રિપાખીઓ જંગ છે,
એની વચ્ચે તમે કેવી આશા સેવી રહ્યા છો? કોંગ્રેસ છે, આમ આદમી પાર્ટી છે, અને આ ત્રણે ત્રણ પક્ષો ભાજપ, આ ત્રણે ત્રણ પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. તમે શું ઈચ્છી રહ્યા છો? તમે પુનરાવર્તન ઈચ્છી રહ્યા છો કે પરિવર્તન? પરિવર્તન. આ વિકાસ, વિકાસ શું વિકાસ કર્યો? મહિલાનો વિકાસ ક્યાં છે? અમે આંગણવાડી નોકરી કરીએ, અમને કેટલું કામ કરાવે, કામ કરીને થાકી જાય, રાતના 12 વાગે મેસેજ મોકલો, અહીંયા આવો, અહીંયા આવો, એટલે આવો. ચોક્કસથી તો આ જનમત છે, પોતે પોતાની વાત જે છે તે વ્યક્ત કરી રહ્યા છે. હવે જોવાનું એ છે કે 8 તારીખે મતદાન થશે, મતદાન અંદર કોની ઉપર મહોર વાગે છે તો સમય કહેશે. યુવાનોને મહિલાઓની વાત સાંભળી જનમત એક્સપ્રેસ અંતે ધોળકા ખાતે પહોંચી. ત્યાં સ્ટેશન પર કેટલાક મહિલા મતદારો મળ્યા, જેથી અમે આ વખતે કયા પક્ષ પર મહિલાઓને ભરોસો છે તે જાણવાનો પ્રયાસ કર્યો. અનેક મતદારોને મળવા માટે પહોંચી રહ્યા છીએ, ત્યારે બસ સ્ટેશન એવી જગ્યા જે છે કે ત્યાં અનેક લોકો મુસાફરી કરતા હોય છે, એક સ્થળથી બીજા સ્થળે જતા હોય છે. આવા જ મુસાફરો અહીંયા બેઠા છે, તેમની સાથે વાત કરીશું, તેમને પૂછીશું. બા, વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, આપને શું લાગે છે આ વખતે પરિવર્તન કે પુનરાવર્તન શું ઈચ્છી રહ્યા છો? પુનરાવર્તન. કેમ એવું પુનરાવર્તન? તમે જોઈ શકો છો અમારા ધોળકાનો કેટલો વિકાસ છે. એ પેલા ધોળકાની અંદર આવવું હોય તો વિચાર કરવો પડતો, ખાડા ટેકરા કેડો તૂટી જતી હતી લોકોની. અત્યારે બધે ફોરટેક રોડ થઈ ગયા, બધા શાંતિથી અહીંયા રહે છે, અમદાવાદ ગયેલા પાછા ધોળકામાં રહેવા આવે છે, એટલો વિકાસ અમારા ધોળકાનો થયો છે. શું કહેશો તમે? જે રીતે આમ જોઈએ તો બધા શાંતિથી રહેશો, શું માનો છો આ વખતે જનાદેશ કોની સાથે રહેશે? બીજેપી ની સાથે છે. કેમ? કારણ કે એને કામ એવા છે, કામ એવા છે. બેનો અડધી રાત ના ગમે તે જાય છે, આવે છે, કોઈ તકલીફ નથી. પેલે તો કેવું અમદાવાદ જવાનું હતું તો એવું લાગતું હતું કે ભાઈ તોફાન થશે તો ક્યાં જઈશું. પેલે તો લેડીઝે એકલા અમદાવાદ જવા જ દોતા દેતા, અને હવે વાંધો નથી આવતો. અમે ગમે ત્યારે રાતના અડધી રાતના પણ બહાર જઈએ છીએ તો અમને કોઈ દિવસ ક્યાંય કોઈને પ્રોબ્લેમ અમને તો નથી, પણ ઇવન અમારી છોકરીઓ પણ બહાર ભણવા જાય કે ટ્યુશનમાં જાય, લેટ આવે તો એમને કોઈ પ્રોબ્લેમ નથી. સપોર્ટ અત્યારે હાલ જે સરકાર છે એની ઉપર કરી રહ્યા છે. આપ શું ઈચ્છો છો, પરિવર્તન કે પુનરાવર્તન? પુનરાવર્તન. એવું શું ગમે છે કે એના કારણે તમે આવું કહો છો? બસ બધી જાતનો વિકાસ સરસ છે, દરેક વ્યક્તિ સુરક્ષિત છે, બધા બહુ સરકારી લાભ આ તે બધું બહુ સરસ ભાજપની સરકારે આપેલો છે, એટલા માટે વિશ્વાસ અને વિકાસ બંને છે, એટલા માટે લોકો પોતાનો મત જે છે તે વ્યક્ત કરી રહ્યા છે. અન્ય લોકોને પણ મળીશું, તેમના વિચારો જાણીશું. બસ સ્ટેશન પર મહિલાઓનો મત જાણ્યા બાદ આગળ વધતા એપીએમસી ખાતે પહોંચ્યા, જ્યાં કેટલાક ખેડૂતો અને વેપારીઓ સાથે ભાવતાલ અને આવનાર ચૂંટણી અંગે મંથન કર્યું. એપીએમસી માર્કેટ ખાતે પહોંચ્યા છે. અત્યારે હાલ ડાંગરનો પાક જે છે તે લેવાઈ ચૂક્યો છે, અને ડાંગરની ખેતી કરતા ખેડૂતો જે છે તે પોતે ડાંગર લીધા બાદ એપીએમસી માર્કેટની અંદર વેચવા માટે આવી રહ્યા છે. મબલક પ્રમાણની અંદર આપ જોઈ રહ્યા છો કે એપીએમસી ની અંદર કામગીરી જે છે તે થઈ રહી છે. શું કહેશો, આ વખતે કેવો પાકનો ઉતારો થયો છે અને પાકથી કેવો સંતોષ મળે છે કે કેમ? હા, પાકે સારા રહ્યા છે, પાકના ઉતારા સારા છે અને ભાવ પણ સારા છે ખેડૂતો માટે, બધા માટે. કેટલો ભાવ આવ્યો છે આ વખતે? આ વખતે અહીંયા ગુજરાત ડાંગરનો અહીંયા 370-380 ના ભાવ પડે છે, 85-90 ના ભાવ પડે છે. શું કહેશો, કેટલું ઉત્પાદન થયું છે આ વખતે, અને ઉત્પાદન થાય છે એ પ્રમાણે ખેડૂતોને પરવડે છે કેમ? ખેડૂતોના પાણીની બની સગવડ હારી છે એટલે ખેડૂતને પરવાડે છે. પાણીની આવકની હિસાબથી આ ડાંગર પાક નકા ડાંગર ભાજપ સરકાર આવતા બહુ સરસ સરસ કામ છે. કાકા, શું લાગે છે આ વખતે સરકાર કોની આવશે, શું માનો છો? ભાજપ સરકાર. કેમ ભાજપ? ભાજપ સરકાર સહકાર બહુ આપી રહી છે ખેડૂતોને અને માલધારી સમાજને, બધાને દરેક વસ્તુના બધાને સારો સારો સહકાર આપે છે ભાજપ સરકાર. મેં શું ઈચ્છી રહ્યા છો, એક ખેડૂત તરીકે આ સરકારને તમે કેવી રીતે જોઈ રહ્યા છો, એક વેપારી તરીકે તમે કેવી રીતે આ સરકારને જોઈ રહ્યા છો, મૂલવી રહ્યા છો, અને બીજી સરકાર આવશે તો એ કેવી હશે, તમારા મતે શું માનો? ના ના, અમારા વેપારી માટે સારું છે, અમને ભાજપ સરકારને લીધે વેપારી માટે સારું છે. તો આ પોતપોતાનો મત જે છે તે વ્યક્ત કરી રહ્યા છે, વેપારીઓ પણ ખુશ છે અને સાથે સાથે ખેડૂતો પણ ખુશ છે. ધોળકા એપીએમસી માંથી આગળ વધતા જનમત એક્સપ્રેસ દસક્રોઈ વિધાનસભા મત વિસ્તારમાં પહોંચી. આ દરમિયાન રસ્તામાં પોતાના જ ખેતરમાં તૈયાર કરેલા ફળો વેચતા એક ખેડૂત મળ્યા.
જેથી અમે તેમનું જનમત જાણવાનો પણ પ્રયાસ કર્યો। तो जनमत एक्सप्रेस अंतर्गत अनेक विस्तारों में फरी रहा है। अमदावाद जिला ना ग्राम्य विस्तार नो चितार मेळवी रहा है। त्यारे आप जो रहा छो कि अत्यार हाल जामफळनी सीजन छे अने बावड़ा होय साणंद होय धोळका होय तमाम विस्तारों नी अंदर जामफळ सारा प्रमाण में थाय छे। अत्यारे आ जामफळ वेचता खेडूतो छे तेमनी साथे वात करीशुं। शुं कहेशो जामफळनी खेती थाय छे आ विस्तार नी अंदर केटला प्रमाण नी अंदर खेती थाय छे, पूरता भाव मळे छे नथी मळता, शुं स्थिति छे? अत्यारे तो कशुं पूरता भाव मळता नथी, कशु भाव नहीं चढ़ता, कशु नहीं आगे कशु ऑर्डर ही नहीं आपता के। अपने भाजप गमो सब तमे कोनी सरकार बनती जोई रहा छो? कांग्रेस छे, आम आदमी पार्टी छे, भाजप पण छे, आ त्रणेय लोको आ वखते चूंटणी में जंगे चढ़या छे, तमे कोनी जंग जीतती जोई रहा छो? गुजरात में क्यारे त्रीजो पक्ष चाल्यो नथी बराबर, अने भारतीय जनता पार्टी नो विकास उड़ीने आंखे देखाय होय एटले भाजपनी सामे कोई विकल्प ज नथी बराबर। जो कांग्रेसे कर्यु जोत तो विरोध पक्षनी अंदर करी बतायु होत ने, कोई विरोध करता नथी आवडतु बराबर। हवे आने लावीने आपणे करवानुं शुं? जो विरोध करता ना आवडे शुं सरकार चलाववाना है? अगाउ तो 60 वर्ष सुधी शासन कर्युं त्यारे तो सरकारमां हता। अगाउ 60 वर्षे एमने ज्यारे शासन कर्युं त्यारे एमनी पासे केपेबल नेताओ हता बराबर, अत्यारे भाड़ू वाड़तु नेताओ लावी अने एवी रीते चालवानुं नथी बराबर। भारतीय जनता पार्टी ए ज विकास करे छे, भारतीय जनता पार्टी नी ज सरकार बनशे। તમે કાકા શું ઈચ્છી રહ્યા છો? આ કહું છું કે આજે આ પબ્લિક એવું કર્યું છે કે આટલી બધી મોંઘવારી વધારી છે બરોબર, મોંઘવારી પર લાઈન મેઇન પ્રશ્ન મૂક્યો છે, તેલના ડબ્બાનો પેટ્રોલનો આ ના તે બરાબર। શું નરેન્દ્ર મોદી તમને એવું કહે છે કે તમે કોલગેટ કહો એટલે આપણે દાંતન ના કરશો? શું નરેન્દ્ર મોદી એવું કહે છે કે તમે લીલી સાબુથી જ ના આવ? શું તમને નરેન્દ્ર મોદી એવું કહે છે કે તિરુપતિ જ ડબ્બો વાપરો તેલનો? જો ખેડૂતોને મગફળીનો ભાવ ઓછો મળ્યો હોય તો તરત આંદોલન કરે, સરકારની માથે નાખી દે, પૂરો ભાવ લેવો છે અને સામે તેલ કાઢીને નરેન્દ્ર મોદીના ઘરમાં કાઢીને આપી દે। એટલે ખોટો આક્ષેપ નરેન્દ્ર મોદી પર કરે છે, ભાજપ સરકાર જેવી કોઈ સરકાર છે જ નહીં આજ તારીખ સુધી હું એવું માનું છું। મતદારો છે પોતાનો મત વ્યક્ત કરી રહ્યા છે, પોતાની વાત જે છે તે જ કરી રહ્યા છે, વર્તમાન સરકાર જે છે તેની પ્રશંસા પણ કરી રહ્યા છે। જનમત એક્સપ્રેસ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ફરી રહી છે, ક્યાંક કોંગ્રેસ તો ક્યાંક ભાજપના ગુણગાન ગવાઈ રહ્યા છે, જ્યારે ત્રીજા પક્ષની તો કોઈના મુખે વાત પણ નથી સંભળાતી। जनमत एक्सप्रेस अंतर्गत अमदावाद ग्राम्य विधानसभा बैठक नो चितार मेळवी रह्या छीए, त्यारे लईए एक नानकडो विराम। स्वागत छे, जनमत एक्सप्रेस अंतर्गत अमदावाद ग्राम्य विस्तार ना गामडा ने फरीशु अने तेने ग्राम्य विस्तार नो जनमत मेळवीशु के कोनी तरफे जनमत जाय छे। जनमत एक्सप्रेस अमदावाद ना ग्राम्य विस्तारों मा फरी रही हती। आ दरमियान पालड़ी कांकज तरफ वधता खेतरो मा केटला खेडूतो देखाया, जेथी अमे पण त्यां गाड़ी रोकी अने खेतर मा पहोंच्या अने खेडूतो ना मननी वात जाणवानो प्रयास कर्यो। ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, જનમત લેવા માટે થઈ અને દસ કોઈ વિધાનસભાની અંદર ફરી રહ્યા છે, લોકો પણ છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, કેવા નેતા આ વખતે આવવા જોઈએ કે જેથી કરીને ખેડૂતો વિશે વિચારે, ખેડૂતો પ્રત્યેની સંવેદના વ્યક્ત કરે? કહેશો કેવા નેતા જોઈએ તમારે? અમે તો અત્યારે ડુંગળીનું વાવેતર કરી રહ્યા છીએ, ઘણા બધા પાકો અમે કરી રહ્યા છીએ પણ અમને કઈ લાભ મળતો નથી, એમાં વાવેતર સારું થતું નથી, પાણી સારા મળતા નથી, વેચાતું પાણી લઈને અમારે ખેતી કરવી પડે છે, જેમાં અમને પૈસાની બી ખોટ પડે છે બધી રીતે। અમે સારી સરકાર ઈચ્છી રહ્યા છે, જે અમને લાભ થાય, અમને ખેતીવાડીમાં પણ લાભ કરી આપે એવી સરકાર આવે તો સારું। ત્યારે જે છે એ કે બદલાવી જોઈએ? આમ તો દર વર્ષે, દર પાંચ વર્ષે સરકાર આપણે બદલવી જ જોઈએ એવો અમારો અભિપ્રાય છે। કાકા જે અન્ય કામ કરી રહ્યા છે એમને પૂછીશું, કાકા તમારે કેવા નેતા જોઈએ છે? કેવા નેતા જોઈએ? એ તો નહીં જોતો, કેમ ના ભાઈ શું કરવો, નેતા કઈ ગડા બાંધવા નહીં આવવાનું,
અત્યારે જે નેતા છે બરોબર છે તમારા વિસ્તારના ધારાસભ્ય? અત્યાર સુધી કોઈને કઈ કરેલું નહીં, આ મજૂરી કરીએ ને તો હાજર રોટલા ખવાય ને કઈ નહીં. કોઈ નેતા કેવી સરકાર બને તો ખેડૂતોના હિતમાં રહે. સરકાર તો આ એ બહુ સારી, જે સરકાર આવે એ બધી યાદ કરવાની, કોઈ બદલવાના નહીં. ખેડૂતો પ્રત્યે વિચાર છે ખરી સરકાર? ગમે ત્યાં જાવ ને તો રૂપિયા વાળાનું સાંભળે પોલીસ સ્ટેશન માં તે, અને કોઈનું સાંભળતી નહીં. પછી સરકાર તો બધી સારી જ છે, પૈસા હોય તમારું પેલું સાંભળે તો મન ના સાંભળે. ખેડૂતોનું સાંભળતી નથી આ સરકાર? કોણ સાંભળે? રૂપિયા વાળો હોય એનું સાંભળે, એને લોન આલે, ટ્રેક્ટર લઈ આલે, ખટારા લઈ આલે, મોડલ લઈ આલે. કાકાને જે માઠા અનુભવ થયા છે એ માઠા અનુભવ આધારિત વાત કરી રહ્યા છે કે ભેંસની લોન લેવા જાય છે, અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શાકભાજીની ખેતી કરતા ખેડૂતોની વ્યથા સાંભળી આગળ વધ્યા તો અન્ય એક જગ્યા પર કેટલાક યુવાનો ખેતી કામ કરતા જોવા મળ્યા, જેમાં કેટલાક પ્રથમ વખત મતદાન કરશે તેવા મતદારો પણ હતા, જેથી અમે તેમના આવનાર ચૂંટણી મુદ્દે મત જાણ્યો. જનમત આધારિત દસકોઈ વિધાનસભાની અંદર લોકો ખેતી કરી રહ્યા હતા, યુવાન છોકરાઓ જે છે તે ખેતી સાથે જોતરાય છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો, રોજગારી મળે છે કે પરિવારનું જે ખેતી છે એ ખેતી કરવી પડે છે? અત્યારે તો ખેતી કરવી પડે ને રાગે રાગે હેલે ટપા ટપા ધીરે ધીરે ચાલતું રહે, બધું વધવાની આશા નહીં રાખવાની, ખાલી ખાવા પીવા ખર્ચો ચાલે. કેટલું ખર્ચો મળે છે અને કેટલો નથી મળતો? ખર્ચો તો લગભગ તો બહુ ના મળે, ખાધા ખર્ચો નીકળે, રોજના 400 વપરાશ 400 નીકળે, વધારે ના નીકળે. શું કહેશો, તમારા પંથક ની અંદર સૌથી વધારે શેની ખેતી થાય છે અને સિંચાઈ નું પાણી મળે છે કે નથી મળતું? સરકાર સિંચાઈ વિશે વિચારે છે કે કેમ? અમારે શાકભાજી ની થાય છે ખેતી અહીંયા, પણ પાણી નહીં મળતું, નદી નું પાણી ગંદુ આવે છે સાબરમતી નું, એટલે બધા બોર થી ખેતી કરવી પડે છે. એટલે અત્યારે સરકાર ને એવી વિનંતી છે પાણી ચોખ્ખું આપે એવું. તમે પણ પહેલી વખત મતદાન કરો? હા, પહેલી વખત મતદાન કરો. કયા મુદ્દાઓ જોઈને કરવાના? મુદ્દા તો જે ઉપર બધું આમ વ્યવહારિક થપર કરે એ રીતે મુદ્દા. તમને કયા મુદ્દા લાગે છે તમારા વિસ્તારની અંદર કઈ કઈ વસ્તુ ખૂટે છે અને પૂરી પાડે એને મતદાન કરશો કે શું કરશો? અમે તો જે વ્યવહારી પૂરી વસ્તુ પાડે કે રોડ કમ્પ્લીટ કરે, પછી શાકભાજી નું સફર પાણી અપર મળે, એ રીતે એ રૂપે મતદાન કરશો. કોંગ્રેસ વાળા આવે છે, ભાજપ વાળા આવે છે, વાયદા વચન આપી જાય છે, પછી કામ વચન આપી નાઈ જાય, પણ બધા કે આજ કરશું કાલ કરશું બધું કરી નાઈ જાય, ફોટા બોટા બધું પાડી નાઈ જાય, પણ કશું કઈ પાછળ થી વિચારતા નહીં. કોણ વિચારે છે ખેડૂત મુદ્દે કોઈ વિચારતી એવી સરકાર ખરી તમારા મતે? એ તો હવે ભાજપ વિચારે કે કોંગ્રેસ વિચારે, બધા ફોટા પાડી ના જાય, કોક કરે ના કરે એવું બધું. અત્યારે જે વર્તમાન ધારાસભ્ય છે તમારા વિસ્તારની અંદર કામ કરવા માટે આવે છે? ના, કોઈ ના. કોઈ ચોક્કસથી તો આ હતા યુવાનો, પોતાનો મત વ્યક્ત કરી રહ્યા છે, પોતાની વાત વ્યક્ત કરી રહ્યા છે. સિંચાઈ નું પાણી મળવું જોઈએ, સારું શિક્ષણ મળવું જોઈએ, સારી સુવિધા મળવી જોઈએ, તે પ્રકારની આશા જે છે ત્યાં જે યુવાનો જે છે તે સેવી રહ્યા છે. સાબરમતીમાં ઠલવાતી ગંદકીથી પાણી ખરાબ થતા ખેતી પણ ખરાબ થઈ રહી છે. આ સિવાય પણ ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક પ્રશ્નો છે, તેવામાં આ બધા જ મુદ્દાઓ વચ્ચે જનતાનો મત કોના તરફી રહે છે તે જોવું રહ્યું. જનમત એક્સપ્રેસ અંતર્ગત આજે આપણે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આવતી ત્રણ બેઠકો એટલે કે ધોળકા, ધંધુકા અને દસકોઈ વિધાનસભા બેઠકના જનમત મેળવ્યો અને લોકોને મળ્યા, તેમના વિચારો જાણ્યા, મત જાણ્યો, અને હવે જોવાનું એ રહેશે કે 2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે, ચૂંટણી પ્રચાર પણ પૂરજોશમાં ચાલી રહ્યો છે, ત્યારે કોને આ જનાદેશ મળે છે તે તો 8 તારીખે જ ખબર પડશે.